સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને ડરાવનાર વાયુ વાવાઝોડું કચ્છ તરફ પાછું વળી રહ્યું છે અને આ વાવાઝોડું વિખેરાઈ પણ ગયું છે અને હવાના હળવા દબાણમાં તબદીલ થઈ ગયું છે એટલે કે ખતરાજનક કશું રહ્યું નથી પણ તેને કારણે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે કચ્છમાં લખપતથી માંડવી વચ્ચેના દરિયા પર વાયુ વાવાઝોડાની અસર થાય તેવી હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે અને તેની અસર આજ સવારથી શરૂ થઈ ચૂકી છે કચ્છના લખપતથી માંડવી વચ્ચેના દરિયા કિનારા પર ભરતી અને ઊંચા દરિયાઈ મોજા ઉછળી રહ્યા છે અને તેને પરિણામે તંત્ર દ્વારા લોકોને સતર્ક કરી દેવાયા છે સ્થળાંતર માટે પણ તૈયાર રહેવાની સૂચના અપાઈ ચૂકી છે દરિયામાં આવનારા આ વાયુ તોફાનની અસરથી લોકોને બચાવવા માટે એનડીઆરએફની ત્રણ ટુકડીમાંથી બે ટુકડીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે સાથે તાલુકા મથકે પ્રાંત અધિકારીઓ અને મામલતદારની અલગ અલગ ટુકડીઓ બનાવાય છે જૂનના ફરી પાછું વાયુ વાવાઝોડું કચ્છના કેટલાક વિસ્તારોમાં અસર કરે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને તે મુજબ જ સવારથી કચ્છના જે દરિયાઈ કાંઠા વિસ્તારો છે ત્યાં ચોક્કસથી તેની અસર જોવા મળી રહી છે ખાસ કરીને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ વચ્ચે સમગ્ર કચ્છમાં વરસાદ પડી રહ્યો છે હાલ આપણે અત્યારે ઊભા છીએ પિંગળેશ્વરના દરિયાકાંઠે કે જે આમ દિવસોમાં પણ તોફાની હોય છે પરંતુ અત્યારે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ વધુ કરંટ જોવા મળી રહ્યો છે ચોક્કસથી અત્યારે કોઈ લોકોનું સ્થળાંતર કરાયું નથી પરંતુ તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને વહીવટીતંત્રએ જે દરિયા કિનારા નજીકના વિસ્તારો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપી છે અત્યારે આપણે જે પિંગળેશ્વરના દરિયાકાંઠે ઊભા છીએ ત્યાં લોકો શું સ્થિતિ છે તે જોવા માટે આવ્યા છે તો આપણે તેની સાથે જ વાત કરશું કે ખરેખર તેમને વહીવટીતંત્ર તરફથી શું સતર્કતા માટે સૂચના આપવામાં આવી છે અને તેઓ કઈ રીતે સતર્ક છે સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ પિંગળેશ્વરની નજીક આપનું ગામ છે અત્યારે કેવો દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ગામ લોકોને વહીવટીતંત્રે શું સતર્કતા માટે કીધું છે સતર્કતા માટે તો પહેલાં જે વાયુ વાવાઝોડું આવવાનું હતું એના માટે તો પ્રાંત અધિકારી કે પોલીસ તંત્ર કે જે હતા બધા આવ્યા હતા અને ગામ ખાલી કરાવવા માટે કહી દેવામાં આવ્યું હતું પાછું જે દરિયો જે શાંત બેસી ગયું આપણે કે ભાઈ અવમંત્ર ફંટાણું છે તે પછી પાછું ઉપરી જે 17 ને 18 ના જે આગાહી મળી છે એમાં સુધી લગભગ કોઈએ એમને ગામ ખાલી કરાવવા માટે કોઈએ કીધું નથી કે નથી કોઈ સૂચના એ આપવામાં આવી કે બહુ યા તો એવું લાગતું નહીં હોય એમને કે બહુ નુકસાન કરશે એના માટે કદાચ ગામ ખાલી કરવાનું નહીં કહેતા હોય તમે આ વિસ્તારમાં જ રહો છો શું લાગે છે દરિયાનો જે મિજાજ જોતા દરિયાનો મિજાજ તો અલગ જ છે આખો એમ કે સામાન્ય દિવસોમાં આપણે જોતા હોય તો આટલો બહુ ઉછાળા મારતો કે આવી રીતે નથી આજે પાણી તમે જોવો કે પાણી ટપીને બહાર નીકળી ગયું છે આજે તો આવી રીતે ચાલુ દિવસોમાં કોઈ દી પાણી એટલું બહાર નીકળતું નથી કે નથી એટલા મોજા ઉછળતા માંડીનો દરિયો શાંત જરૂર છે પણ એના કરતાં આ કરંટવાળો જ છે એમ મોજા ઉછળતા હોય પણ આટલું કોઈ દી નથી જોયું અમે તો લોકોએ પહેલી વાર જોયું છે કે આટલી દરિયામાં કરંટ જોવા મળી રહ્યો અન્ય કેટલાક ગામવાસીઓ પણ આપણી સાથે આપણે એની સાથે વાત કરશું કે કદાચ સંભવત જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે શું તેઓ કેટલા સતર્ક છે જે રીતે આ વાયુ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ગામ લોકો કેટલા સતર્ક છે ગામ લોકોની બધા અહીંયાની તૈયારી જ છે કે કંઈક જરા પણ કંઈ થાય એ તરત આપણે એક વાંકું છે કોઠારા છે કે હાઈસ્કૂલની અંદર એની વ્યવસ્થા કરવામાં આવે છે કે એને કીધું છે આવ્યા હતા બધા જે સરકારી લોકો ગવર્મેન્ટના બધા જે આવી ગયા હતા પીએમભાઈ જાડેજા સાહેબ પણ આવી ગયા હતા એણે બધું કહી ગયા હતા કે ભાઈ ક્યાં પણ તમને તકલીફ પડે તો અમને અમારો સતત અમારી ટીમ તૈયાર જ છે અને તમને સાથ સરકાર આપશે એવી અમારી ખાતરી જ છે અને ગામવાળાને કીધું છે કે ભાઈ આ એ લોકો બધા આવ્યા નહીં કે તૈયારી હતી બધી અમે હું તો બધી આખું ગામની અંદર પ્રાથમિક શાળા છે આપણે હાઈસ્કૂલ છે હાઈસ્કૂલની અંદર બધી તૈયારી બધું રાખેલું જ હતું એ લોકો કે અમારે હજી કંઈ તકલીફ જેવું નથી એટલે એ લોકો કંઈ કંઈ આવ્યા નથી જે પ્રકારનું અત્યારે મિજાજ જોવા મળી છે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે અગાઉ ક્યારે આવું જોયું છે કે નહીં શું ક્યાંય ગામ લોકોમાં ક્યાંક ડર છે એનો અગર પહેલાંની વખતમાં અમારે જે વડીલોની વખતની અંદર લગભગ થઈ ગયું હતું ત્યારની વખતમાં અમારે અહીંયા બોર્ડિંગ હતી પ્રાથમિક બોર્ડિંગ હતી બોર્ડિંગની અંદર જ એ બધું ત્યાં બધા રામપર કડુલી ગામ છે એ બધું સ્થળાંતર ત્યાં રાખ્યું હતું ત્યાં કને ત્યારે અમે નાના હતા ત્યારે એક અમને યાદ છે ત્યારની વખત થયો હતો એક વખત એના પછી અમને કંઈ ખબર નથી થયું નથી એવું ચોક્કસ તો વહીવટીતંત્ર સતર્ક છે પરંતુ ગામ લોકો પણ જાગૃત છે અને ગામ લોકોનું કહેવું છે કે અગાઉના સમયમાં ક્યારે આવું જોવા નથી મળ્યું પરંતુ અત્યારે જે રીતે વાયુ વાવાઝોડાનું સંકટ કચ્છ પર તોળાઈ રહ્યું છે ત્યારે દરિયામાં કંઈક અલગ જ કરંટ જોવા મળી રહ્યો છે જય દવે ટીવી 9 કચ્છ